नमस्कार, TV9 समाचार साथे हूँ छू शिवानी। भावनगर ना उमराळा ना चोगठ गामे मौत नो मातम छवायो छे। छेल्ला 20 दिवस मा 80 थी वधारे लोकोना कोरोना अने कोमोर्बिडिटी थी मौत थया छे। हेल्थ विभाग नी मोटी निष्फळता अहीं सामे आवी छे। भाजप के कांग्रेस ना नेताओ खरा समय गामने दिलासो आपवा सुधा न आव्या। कोरोना टेस्ट अने रसी वधारे मा वधारे लोको ले ते अत्यारे समय नी मांग बनी छे। चोगठ गाम मा संक्रमण तोड़वू खूब जरूरी बन्यू छे, नहींतर विपरीत परिणाम आवशे। आ विस्तारना धारासभ्य आत्मराम परमार चोगठ गाम मा हेल्थ सुविधा उभी करवामां पण निष्फळ रह्या छे। त्यारे चोगठ गाम मा 80 થી વધુ મોતથી અત્યારે માતમ પ્રસર્યો છે, જોઈ શકાય છે આ દ્રશ્યોમાં। સુમસામ આ દ્રશ્યો ભાસી રહ્યા છે, કારણ કે લોકો એટલી હદે ભયભીત છે, કારણ કે ના તો સ્થાનિય તંત્ર અહીં સફળ કામગીરી કરી શક્યું છે, ના તો કોઈ નેતાઓ તેમને દિલાસો આપવા આવ્યું છે। સાવ નોંધારું બની ગયું છે ચોગઠ ગામ, અને આ ગામના લોકો અત્યારે વ્યથિત છે, તેઓ દુઃખી છે, કારણ કે દરેકનું કોઈકનું કોઈક સ્વજન કોરોનાના ભરડામાં ફસડાયું છે અને તેમણે ગુમાવ્યું છે પોતાના સ્વજનને। ત્યારે ઉમરાળાના ચોગઠ ગામે મોતનો માતમ છવાયો છે। ન માત્ર ચોગઠ ગામ પરંતુ ગુજરાતના અનેક એવા ગામડાઓ છે ત્યાં આ જ રીતની સ્થિતિ છે અને આરોગ્ય સુવિધાઓનો અભાવ છે। સંવાદદાતા અજીત ગઢવી જોડાઈ ગયા છે। અજીત, ગામમાં એક ભયનો માહોલ હોય સ્વાભાવિક છે, કારણ કે આરોગ્ય સુવિધાઓનો અભાવ છે, ના કોઈ નેતા છે, ના કોઈ અધિકારી છે જે એવું કહી શકે કે ના અમે સફળ કામગીરી કરીશું, આરોગ્ય સેવાઓ ઊભી કરીશું। ત્યારે દરેકે કોઈકનું કોઈક સ્વજન ખોયું હોય એ દુઃખ આપણે સમજી શકીએ છીએ, અને એ જ સંવેદનાને આજે વાચા આપવી છે। શું કહી રહ્યા છે તેના સ્થાનિકો સ્વાસ્થ્ય સુવિધાઓ વિશે, અને જે રીતનો મોતનો માતમ છવાયો છે આ ગામમાં, શું છે તેમની વ્યથા? શિવાની, અત્યારે આપ જોઈ શકો છો કે અમારી સાથે ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે, ધીરે ધીરે જોડાતા જાય છે। આની અંદર એક પણ અત્યારે જે લોકો ઊભા છે તેની અંદર એક પણ વ્યક્તિ એવો નથી કે જેણે પોતાનો સ્વજન ખોયો ન હોય। આ ગામની અંદર અત્યારે હવે તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર દ્વારા એવી સુવિધા તાત્કાલિક કરવી પડશે, કારણ કે સંક્રમણ આખા ગામની અંદર ફેલાઈ ગયું છે। આ ગામની અંદર પગ મૂકવો પણ બહુ મોટી જોખમ છે। 90 થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે તેવું ગામના લોકોનું કહેવું છે, ત્યારે એમની પાસે પણ જાણીએ શું કયો છો અત્યારે મુશ્કેલીમાંથી આખું ગામના લોકો પસાર થઈ રહ્યા છે। ચોગઠ ગામમાં અત્યારે ભયનો માહોલ છે, અને ચોગઠ ગામમાં 85 થી 90 જણાનું મૃત્યુ પામ્યું છે, અને ગામના લોકોને પણ ખાસ સૂચના છે કે બધાએ પોતપોતાની રીતે સાવચેતી રાખે, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખે, અને રસી છે આપણે મુકાવી જરૂરી છે। લોકો રસી માટે પણ આગ્રહ કરી રહ્યા છે। અમારી સાથે ખૂબ જ આ ગામના વડીલ છે તે જોડાયા છે। કાકા, શું કહેશો? ગામની અંદર ખૂબ મોટું દુઃખ આવી પડ્યું છે ગામની અંદર, કારણ કે એટલી મોટી સંખ્યામાં યુવાનો વૃદ્ધોના મોત થયા છે કોરોનાને લીધે, ત્યારે આપની તમારા ગામને અને ગુજરાતના અન્ય ગામડાઓમાં પણ અન્ય ગામ છે તે ચોગઠ ન બને એના માટે આપ શું કહેશો? ચોગઠમાં જે શાંતિ હતી ને એટલી જ અશાંતિ ફેલાઈ ગઈ। ચોગઠમાં આ ગામ પહેલેથી સિસ્ટમમાં આને છે, તેમ છતાં જે કઈ સરકારને જે કઈ સુવિધા આપવી પડે એ સુવિધાના અભાવે ઘણું આ ગામને સોસવું પડ્યું છે અને ઘણા કેસ બગડ્યા છે। મોક્ષ મંદિરમાં રોજ મારે 1 કલાક ભજન કરવા હું જાઉં છું નિયમિત, ત્યાં મેં ગણતરી કરી 97 કેસ આ 1.5 મહિનામાં આવ્યા છે, અને 16 રોજ 2-3 બળતા હોય। લોકો સરકાર પાસે, જિલ્લા વહીવટી તંત્ર પાસે, હેલ્થ વિભાગ પાસે શું અપેક્ષા છે આપની? કોઈ સુવિધા મળી નથી, જે ઓક્સિજનનો એક બાટલો નથી કે કોઈ સુવિધા કાંઈ મળી નથી। આ ગામને પીએસસી મંજૂર કરાવેલું 2 વખત, છતાં આ સરકારે આ પીએસસી બાંધ્યું નથી, એ પીએસસીના અભાવે આ ગામને ઘણું સોસવું પડ્યું છે। લોકો વડીલ છે તે કહી રહ્યા છે કે આ ગામની અંદર અસુવિધા લઈને જે પીએચસી કે જે હોસ્પિટલ થી લઈને જે સગવડતા મળવી જોઈએ તે નથી મળી, 13,000 લોકોની વસ્તી ધરાવતું આ ગામ ખૂબ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે। શું કહેશો ભૈલા? સ્મશાનની અંદર 2 દિવસથી જોકે ઈશ્વરની કૃપાથી શાંતિ છે, એક પણ મોત થયું નથી,
પરંતુ આ ગામમાં સ્મશાનની આગ ઓલવાતી નથી, આ દુઃખ કેવી રીતે આપ વ્યક્ત કરશો? ગામ તો હાવ ભેળાઈ ગયું છે અને કોઈ તંત્ર એ કે કોઈ કાર્યવાહી કાયદેસરની કરી નથી, કોઈ પણ અહીંયા આટો મારવાય પણ આવ્યું નથી ગામની અંદર. શિવાની આ છે ચોગઠ ગામના લોકો, એક એક ગામના વ્યક્તિ પાસે તેના શબ્દોની અંદર રુદન છે, તેનો આર્તનાદ સાથે કહી રહ્યા છે કે મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. જે તંત્રએ કે જિલ્લા વહીવટી તંત્ર કે સરકાર દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે નથી થઈ. આ સિવાય જો વાત કરવામાં આવે તો ગામની અંદર પણ જાગૃતતા જરૂરી છે. રસી લેવાથી લઈને લોકોએ તાત્કાલિક બધી જે સુવિધા છે હેલ્થને લઈને તેમાં જોડાવવું પડશે. એક ભાઈ અન્ય પણ અમારી સાથે જોડાયા છે, વાત કરવા માંગે છે. શું કહેવું છે આપનું? હું આમ તો સુરત રહું છું પણ લગભગ 2 મહિનાના સમયગાળાથી હું ચોગઠમાં છું. તો લગભગ 100ની આસપાસ મૃત્યુ નોંધ અત્યાર સુધી છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ એવી સુવિધા નથી આપવામાં આવી. લોકોને બહુ પરેશાની થઈ છે અહીંયા ચોગઠમાં. દવા અને ઓક્સિજનની બહુ તકલીફ હતી. શિવાની બહુ મોટી કરુણતા સાથે કહેવું પડશે કે લોકોના ગામની અંદર લોકો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે રીતે અહીંના ધારાસભ્ય છે, જિલ્લા પંચાયતના જે જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે. જયારે ગઈ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ કે જે જિલ્લા પંચાયતની ચૂંટણી હમણાં જ ગઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ ઘર ઘર સુધી પહોંચવા માટે એક પણ વ્યક્તિ જે કાર્યકર છે, જે પાર્ટીઓના આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના, તે પેજ પ્રમુખ જેવી અનેક માઇક્રો પ્લાનિંગ કરીને ઘર ઘર સુધી પહોંચવામાં બહુ મોટી સફળતા મેળવી હતી અને બહુ મોટી સફળતા સાથે વિજયની જવાબદારી લીધી હતી કે અમે લોકોએ કામ કર્યું એટલે વિજય મેળવ્યો છે. ત્યારે સૌથી મોટી કરુણતાની વાત એ કહી શકાય કે અત્યારે કોરોનાનો અત્યારે મહાકાળ ચાલી રહ્યો છે, ત્યારે ઘર ઘર સુધી પહોંચવામાં લોકોની મુશ્કેલીની ઓછી કરવામાં ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના આગેવાનો બિલકુલ નિષ્ફળ ગયા છે. તમે જોઈ શકો છો કે આ ગામની અંદર એક એક ઘર છે, 5 ઘર મૂકીને એક જગ્યાએ એક ઘરની અંદર મરશિયાનો અવાજ આવી રહ્યો છે. લોકો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ગામના લોકો, ગામની મહિલાઓ વાડીઓમાં દૂર દૂર સુધી પોતે પોતાના ઘરને બચાવવા માટે, પોતાના બાળકોને બચાવવા માટે જયારે પલાયન કરી રહ્યા છે, ત્યારે જવાબદારી છે અહીંના વહીવટી તંત્રની, જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીએ જે હમણાં જ ગઈ ચૂંટણીની અંદર વાયદા કર્યા હતા કે આ વિસ્તારની અંદર, આ ગામડાઓની અંદર જે મુશ્કેલી છે તે સમસ્યાની અંદર ઉભા રહે છે, જયારે અત્યારે કોઈના દર્શન થતા નથી, જે બહુ મોટી કરુણતા કહી શકાય. ગામના લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. શિવા, બિલકુલ અજીત, અને તમે પ્રત્યક્ષ રીતે આ સ્થિતિને જોઈ રહ્યા છો, એ પણ સમજી શકાય છે કે કેટલો આક્રોશ હશે અને તેમની વેદના જાણીને તમારા પર શું વીતતી હશે તે પણ અમે સમજી શકીએ છીએ. પરંતુ ગામડે ગામડે આ જ સ્થિતિ છે, ના નેતાઓ જોઈ રહ્યા છે, ના અધિકારીઓ જોઈ રહ્યા છે, અને ગામડાઓ જાણે કે નોંધારા બની ગયા હોય તેવી સ્થિતિ.